जो माणस ब्लड प्रेशरनो कंट्रोल करे तो ब्रेनने नुकसान ना थाय, कोलेस्ट्रॉल ने डायबिटीस कंट्रोल करे तो ब्रेनने नुकसान ना थाय, तो एने डिमेंशियाना चांस घटी जाए। सिगरेट दारू ना पियो, खावा पीवामां ध्यान राखो अने फ्रूट वधारे खाओ। एवुं एक वच्चे संशोधन आवेलुं कि फूल એટલે એક પાઇપ લગાડીને જે છે, એક બાજુ અગ્નિ છે અને બીજી બાજુ જે મૂરખ માણસ છે બળી રહ્યો છે, બે બાજુ બળે છે કેમ, એક સિગરેટ પીએ એની 7 મિનિટ આયુષ્ય ઓછું થાય, કેટલી 7 મિનિટ્સ। કોઈ માણસ તમાકુ કે બીડી લેતો હોય 20 વર્ષે એને છોડાવો 20 વર્ષની ઉંમરે, તો એનું 9 વર્ષ આયુષ્ય વધે। આ બધા મારા આંકડા નથી, આ WHOના અને બીજા સાયન્સના આંકડા છે। એટલે આપ સૌ બહુ સારું કામ કરો છો કે આટલા બધા લોકોને વ્યસનમુક્ત કરો છો। પરમાત્મા સ્વામિનારાયણ દેવને ફરી ફરી વંદન કે એમણે બધાને કેટલાય લોકોને વ્યસનમુક્ત કર્યા, અને હજી એ અભિયાન ચાલુ છે। એવા જે જે સંતોએ આ કામ કર્યા છે, અને ડૉક્ટરો તરીકે અમારામાં પણ જે આ લોકો આ કામ કરે છે એ બહુ મોટું કામ છે। લોકોની ક્વોલિટી ઓફ લાઈફ સુધરી જાય, આયુષ્ય લંબાઈ જાય, અને આપણે જે મીઠું ભભરાવાની ટેવ છે ને એના વિશે પણ એક સંશોધન છે કે તમે ઉપરથી એક ચમચી પેલું ભભરાવો અલગ અલગ જગ્યાએ, કે ભાઈ સપોઝ 2 ગ્રામ જેટલું ભભરાવો તો 10 મિલીમીટર બ્લડ પ્રેશર વધે, એના બદલે મીઠા વગરનો ખોરાક લો તો બીજું 10 મીટર ઘટે। કેનેડામાં તો રેસ્ટોરન્ટમાંથી પેલું મીઠું ભભરાવાની વાડકીઓ જ કાઢ નાખેલી, આવી બધી વાત છે। એટલે ખોરાકનું ધ્યાન રાખો, શાકભાજી ફ્રૂટ વધારે ખાઓ, બહુ બેસી ના રહો, એક્ટિવ રહો, વજનનું ધ્યાન આપો, તમારું મગજ વાપરો, એક્ટિવિટી કરો, સોશિયલ ગ્રુપનો માણસ પર વોટ્સએપ અને મોબાઈલ ના કરો। બ્રેન ટ્યુમર થવાના 1 ઓફ ધ ઇમ્પોર્ટન્ટ રીઝન્સમાં વધારે પડતા મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, જાત જાતના બધા કમ્યુનિકેશન ટૂલ્સ જે છે એ છે। એટલે આપણે બધા બને એટલા ઓછા વાપરીને નહીં, નેચરલ જીવન જીવવું જોઈએ, સોશિયલ એક્ટિવિટી કરવાની, સોશિયલ મીડિયાની સોશિયલ પીપલ જોડે રહેવાનું, એવી રીતે એરોબિક્સ એક્સરસાઇઝ કરો, એવી રીતે બ્રેનની જે એક્સરસાઇઝ છે, સુડોકુ છે કે પેલા આડા ઊભા પઝલ્સ વગેરે, એ કરવાથી પણ બ્રેનને બહુ ફાયદો થાય। નવી લેંગ્વેજ શીખવી, સંસ્કૃત શીખવું, સંસ્કૃત ઇફેક્ટ તમે વાંચી હશે કે સંસ્કૃત શીખવાથી અને ઉચ્ચાર કરવાથી બ્રેનની મેમરી સુધરેવા તારણો જર્મન અને હાર્વર્ડ યુનિવર્સિટીએ કર્યા છે। શારીરિક પ્રવૃત્તિ, વોકિંગ, દોડવું, નૃત્ય, બાગકામ, યોગ, ઘરકામ, તરવું, વજન ઉપાડવું, બાળક સાથે રમવું, સ્વનિર્ભર રહેવું, જે આપણે મોદી સાહેબ કહે ને સ્વનિર્ભર રહેવું, આ બધું કરવું જોઈએ। ખોરાકની અંદર બદામ, બીજ, કઠોળ, આખા અનાજ, ફળો, શાકભાજી, ઓલિવ ઓઇલ લો તો મેમરી સારી રહે, કોપરેલનું તેલ પણ બહુ સારું, સોયા, પછી કોળાના બીજ, તરબૂચના બીજ શેકીને લો, એ પણ મેમરી માટે બહુ સારા ગણવામાં આવે છે। ફ્રૂટ્સમાં મેં આપને કહ્યું કે બધી જ જાતની બેરીઝ એ બ્રેઇન માટેનું ટોપમોસ્ટ ટોનિક છે। તો ખાવાનું શું નહીં, ટ્રાન્સ સેચ્યુએટેડ ફેટ્સ, એટલે આ બધા ડાલડા ઘી ને બધા ટ્રાન્સ સેચ્યુએટેડ ફેટ, ગાયના ઘીની વાત નથી, આ બધા જે વિચિત્ર ઘી આવે છે, પ્રોસેસ ફૂડ, વધારે પડતો ડેરીવાળો ખોરાક, સોડિયમ અને ખાંડનું પ્રમાણ, એટલે મીઠું, મેં કહ્યું બધી વ્હાઈટ વસ્તુઓ, મેદો બેદો બધું કાઢી નાખવું જોઈએ, ડીપ ફ્રાઈડ ફૂડ નહીં, પછી જેની અંદર પ્રોસેસ કરેલા જે ફૂડ નહીં ખાવાના, નોનવેજ નહીં ખાવાનું, અને પઝલ્સ રમવું, નવી ભાષા શીખવો, વાંચો, નવું કૌશલ્ય શીખવું, રોજ 20 નવા શ્લોકો તૈયાર કરવા અથવા કોઈ પાઠ કરવો, નવું કૌશલ્ય શીખવું, નવી રમત શીખવી, કોયડાઓ, શબ્દ કોયડાઓ, GPS વગર વાહન ચલાવવું, આપણે મોટાભાગે કામ જમણા હાથે કરતા હોય પણ કેટલાક કામ ડાબા હાથે પણ કરી શકાય, તો બંને બ્રેઇન એક્ટિવ રહે, નવા અનુભવો શીખવા, અને મેં કહ્યું એમ નવી જે 3 વસ્તુ આવી છે, ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન, હવે એવું બનશે કે મેમરી માટે આવી સર્જરી આવશે, ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે, અને એલોન મસ્કની જે કોમ્પ્યુટર ઇન્ટરફેસ છે, બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ આવશે। આ DBS જેવું ત્યારે મને ફરી યાદ આવી કે હમણાં એક પ્રયોગ થયો કે એક માણસને બહુ જ દુઃખ થયા કરતો, દુઃખી જ રહ્યા કરતો હતો, એને બધી ઘણી થેરાપી આપી, બધું કર્યું પણ ફાયદો ના થતો, એક માણસે પેરીવેન્ટ્રિક્યુલર ડીપ વાઇટ મેટરની અંદર બ્રેઇનનું સ્ટિમ્યુલેશન કર્યું, ને માણસ એકદમ ખુશ ખુશ રહેવા માંડ્યો।
એટલે હવે દુઃખી માણસો માટે આ DBSની સર્જરી પણ આવશે. કુદરત સાથે ચેડા કરવાથી કેટલું આપણે પ્રાપ્ત કરી શકું ખબર નથી, પણ જે રીતે એના ફાયદા જેટલા નુકસાન બી એટલા જ છે. પણ આ કેટલીક વાતો મારે તમારી જોડે શેર કરવી જોઈએ બ્રેનના ડૉક્ટર તરીકે. તમને એમ ના થયું કે મને ખબર નથી કે ભાઈ સાહેબ આટલું બધું બ્રેનમાં ડેવલપમેન્ટ, જબરદસ્ત ડેવલપમેન્ટ. અને આ બધા અમે એના બનાવ્યા છે કે મેડિટેરિયન ડાયટ, એટલે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, ઓલિવ ઓઇલ અને વેજીટેબલ્સ લેવા, ઓમેગા 3 વાળું કોપરેલ ઓઇલથી માંડીને નટ્સ વગેરે લેવું, એક્સરસાઇઝ કરવી, ઊંઘ પૂરતી લેવી જોઈએ, સુડોકુ જેવી ગેમ રમો, સ્મોકિંગ વગેરે ન કરો, ગ્રીન ટી લો, સાદી ચા નહીં, તબલાથી માંડીને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ડાન્સથી માંડીને આર્ટ જેવી ક્રિએટિવિટી કરવાની, યોગ, મેડિટેશન અને એક્ટિવ લાઈફ જીવવાની. મિત્રો, આ બધી જે છે એ તમને બધાને બહુ જ કામ લાગે એ બધી વાતો છે. સંતોષ આ બધું ઘણું કરતા જ હોય યોગથી માંડીને ધ્યાન, પરંતુ કેટલીક ટિપ્સ મેડિકલ સાયન્સની એડિશનલ છે કે કોઈને વસ્તુ વિદ્યાર્થીને યાદ ના રહેતું હોય તો એને રિપીટેશનની એક ટેકનિક છે, એ મારી બુકમાં મેં લખી છે કેવી રીતે રિપીટ કરવું. અત્યારે સમય નથી પણ પ્રશ્નોત્તરીમાં તો આપણે લઈશું આ બધું. આ રીતે પણ તમે મેમરીને સુધારી શકો અને માઇન્ડ સાઇડથી પોઝિટિવ એટીટ્યૂડ, ઇન્ટરેસ્ટેડ એટીટ્યૂડ, કોઈ વસ્તુ તમે મન દઈને કરો કે ભાઈ મારે વાંચવાનું જ છે, તો ખાલી ગુસ્સો કરીને શું કહું વાંચું, મારે મારા માટે છે એમ કહીને પોઝિટિવ ઇન્ટરેસ્ટ સાથે વાંચો, એટેન્શનથી વાંચો, એક્ટિવ થઈને વાંચો, એ રીતે કરો અને રિપીટેટિવ ટેકનિક્સથી કરો. કોઈ બી વસ્તુ વચ્ચે રિલેશન એસ્ટાબ્લિશ કરીને યાદ રાખો તો જલ્દી યાદ રહી જાય કે ભાઈ એ ફોર એપલ ને બી ફોર ફલાણું, એમ તમે એવી રીતે નેમોનિક્સ બનાવી શકો. નેમોનિક્સ એટલે કોઈક જોડકનું બનાવો અથવા તો કોઈક સાયન્સ સાથે. કારણ કે આપણે ભણતા હતા કે વિબજોર, 7 કલર કયા, તો વિબજોરથી યાદ રાખતા, અથવા રાના પેલી વાની જાય, એ નેમોનિક્સ કહેવાય.